વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો યુનિટ વનની અંદર આપણે આગળના ત્રણ ભાગ જોયા હવે ચોથો ભાગ કે જેમાં અરુણીમાં એવરેસ્ટ સ્તર કરે છે ત્યારે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના વિશેની વાત છે તો જોઈએ આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેસ્ટ ગેમ ઓન ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ થર્ટીન કે હું અર્યાવિડ એટલે પહોંચી એવરેસ્ટ બેસ્ટ ગેમ ऑन इलेवंथ एप्रिल टू थाउज थर्टीन के हूँ अग्यार एप्रील बेहजार रोज एवरेस्ट बेच केम्प पहुँची एक्टली टू यस पास द एक्जेक्टली ब टूर्स हेड पास था पसारिंस आई वोज थ्रोन आउट ऑफ द मूविंग ट्रेन चालती ट्रेन में थ्रोन आउट बहार फेंकी देना कि मैंने चालती ट्रेन में बहार फेंकी देना बराबर बे वर्ष पसार थी गया एट द केम्प એટલે કે કેમ્પની અંદર નો ભળી સિમ ટુ નો નો ભરે એટલે કોઈ પણ વ્યક્તિ નહીં નો એટલે જાણતું કોઈ પણ વ્યક્તિ જાણતું ન હતું દેટ કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ કે મારે એક કૃત્રિમ પગ છે કે કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ જાણતું ન હતું કે મારે એક કૃત્રિમ પગ છે વન ડે વાઇલ રિટર્નિંગ એક દિવસ પાછા ફરતી વખતે આઈ લેફ માય લેફ્ટ લેગ મારો ડાબો પગ વેટ ગોટ એટલે કે ભીનો થઈ ગયો

ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય નેક્સ્ટ મોર્નિંગ બીજે દિવસે સવારે આઈ લેફ્ટ મેં કાઢી નાખ્યો ધ આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ ઇન ધ સન તડકામાં ટુ ડ્રાય સુકાવવા માટે કે બીજે દિવસે સવારે મેં તડકામાં સુકવવા માટે મારો કૃત્રિમ પગ કાઢી નાખ્યો એટ ધેટ ટાઈમ તે સમયે સમ ફોરેનર્સ કેટલાક વિદેશીઓ રિલાઇઝ રિયલાઇઝ એટલે કે યાદ આવ્યું દેટ કે આઈ હેડ ઓનલી વન લેગ મારે એક જ પગ હતો કે તે સમયે કેટલાક વિદેશીઓને યાદ આવ્યું કે મારે માત્ર એક જ પગ હતો આફ્ટર ધેટ માય ટીઆર ટીઆરપી સ્કોડ આફ્ટર ધેટ ત્યારબાદ માય ટીઆરપી ટીઆરપીનો અર્થ થાય છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ સોલ્ડ સોલ્ડ એટલે કે વધી જવું કે ત્યારબાદ મારી ટીઆરપી વધી ગઈ હતી ઇન માય ફાઈનલ એક્સપેન્ડિશર ટુ સાગરમાથા અહીં સાગરમાથા જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ એવરેસ્ટના જે સૌથી ઉપરની ટોચ છે તેના માટે વાપરવામાં આવ્યો છે કે ઇન માય ફાઈનલ એક્સપેન્ડિશર ટુ સાગરમાથા એટલે કે સાગરમાથા તરફના મારા અંતિમ ચડાણમાં નિમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ નીમા કાંચા વોઝ એટલે હતા માઇ માઉન્ટેન ગાઈડ મારા પર્વતારોહણના માર્ગદર્શક કે મારા અંતિમ સાગર માથા તરફના મારા અંતિમ ચઢાણમાં નીમા કાંચા મારા પર્વતારોહણના માર્ગદર્શક હતા હી વોઝ હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાળ ઇઝ મેન હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નાઇસ એટલે સરસને હેલ્પફુલ એટલે કે મદદરૂપ કે તે એક સરસ અને મદદરૂપ નેપાળી માણસ હતા હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેટ હી યુઝ ટુ તે સ્કોલ્ડ સ્કોલ્ડ એટલે કે ધમકાવું મી એટલે મને એટ ટાઈમ વારંવાર વેન અપસેટ જ્યારે હું ઉદાસ હો કે નીમા કાંચા જે હતા તે એક સરસ અને મદદનીશ નેપાળી માણસ હતા કે જે જ્યારે અરુણિમા ઉદાસ હોય ત્યારે તેમને ધમકાવતા હતા ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક લાસ્ટ ટ્રેક એટલે કે અંતિમ ચઢાણ ધ પીક એટલે કે શિખરના ઓફ એવરેસ્ટ બિગેન એટલે કે શરૂ થયો કે એવરેસ્ટનું શિખરનું અંતિમ ચઢાણ શરૂ થયો ઈટ વોઝ વેરી ડેન્જરિયસ નેરોપાથ ડેન્જરિયસ એટલે ખતરનાક નેરોપાથ સાંકડો રસ્તો કે તે ખૂબ જ ભયાનક અને સાંકડો રસ્તો હતો

માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ માય શેરપા સેડ મારા શેરપાએ કહ્યું આઈ મસ્ટ ક્વાઇટ મારે રોકાઈ જવું જોઈએ બટ પરંતુ આઈ નો હું જાણતી હતી ધેટ કે દેર વોઝ નો ગોઈંગ બેક કે પાછળ જવાનો કોઈ રસ્તો નથી આઈ પુસ્ટ ફોરવર્ડ થ્રુ ધો માય શેર્પા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શૂડ રિટર્ન કે આઈ પુષ્ટ ફોરવર્ડ હું આગળ વધતી જતી હતી ધો છતાં પણ માય શેરપા કેપ્ટ મારા શેરપા ઇન્સિસ્ટિંગ ઇન્સ્ટિસ્ટિંગનો અર્થ થાય આગ્રહ કરવો કે મારા શેરપા સતત આગ્રહ રાખતા હતા દેટ કે આઈ શૂ રિટર્ન મારે પાછા ફરી જવું જોઈએ કે જો કે મારા શેર્પા સતત આગ્રહ રાખતા રાખતા હતા કે મારે પાછા ફરી જવું જોઈએ તેમ છતાં આઈ પુસ્ટ ફોરવર્ડ હું આગળ વધતી જતી હતી આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સુમિટ આઈ હેવ મારી પાસે હતો ઇનફ ઓક્સિજન પૂરતો ઓક્સિજન ટુ રીચ સુમિટ સુમિટ એટલે કે શિખર કે શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો એન્ડ હોસ ધ કન્ટ્રીઝ ફ્લેગ અને દેશનો ધ્વજ ધ્વજ લહેરાવવા માટે એટલે કે કે દેશનો ધ્વજ લહેરાવવા માટે અને શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો વોટ હેપન આફ્ટર વર્ડ શું થશે ડઝન મેટર તેનો કોઈ વાંધો નથી આઈ ટોલ્ડ નિમા કાંચા મેં નિમા કાંચાને કહી દીધું ફોર્મલી અડગતાથી મેં અડગતાથી નિમા કાંચાને કહી દીધું રિમેમ્બર નોન કેન ડિફીટ યુ નોન કેન એટલે કોઈ પણ વ્યક્તિ ડિફીટ એટલે કે હરાવવું યુ એટલે તમને અન્ટિલ યુ કોન્સીડ કોન્સિડનો અર્થ થાય છે સ્વીકારવું કે જ્યાં સુધી તમે સ્વીકારશો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકશે નહીં યસ ઓકેશનલ ફેલર વિલ રેસ્ટ વિલ ટેસ્ટ યુ ઓકેશનલ એટલે પ્રસંગોપાત ફેલર એટલે કે નિષ્ફળતા વિલ ટેસ્ટ યુ તમારી પરીક્ષા લેશે કે હા પ્રસંગોપાત નિષ્ફળતા તમારી પરીક્ષા લેશે બટ કીપિંગ ટ્રાઇંગ પરંતુ પ્રયત્ન કરતા રહો સમ doors ઓફ opportunity will certainly ઓપન સમ doors ઓફ opportunity opportunity એટલે કે તક તકના કેટલાક દરવાજાઓ વિલ certainly સર્ટનલી ચોક્કસ ઓપન ખુલશે કે તકના કેટલાક દરવાજાઓ ચોક્કસ ચોક્કસ ખુલશે ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી ઇવન એઝ આઈ continue ટુ drag માય સેલ્ફ ટુ ધ then ધેન ત્યારબાદ આઈ કુડ સી હું જોઈ શકતી હતી હિમ તેમને ફોલોવિંગ મી મને અનુસરતા કે ત્યારબાદ હું તેમને મને અનુસરતા જોઈ શકતી હતી ઇવન એઝ આઈ કન્ટિન્યુ તેમ છતાં હું ચાલુ રાખ્યું ટુ ડ્રેગિંગ ખેંચી લઈ જવાનું માય સેલ્ફ મારી જાતને ટુ ધ ટોપ શિખર સુધી કેમ તેમ છતાં મારી જાતને મેં શિખર સુધી ખેંચી લઈ જવાનું ચાલુ રાખ્યું હતું ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટિલ ફાઇનલી હેપન્ડ ડ્રેગ વોક ડ્રેગ ઘસડાઈને ચાલવું ચાલીને જવું કન્ટિન્યુ ચાલુ રાખ્યું ટિલ ફાઇનલી હેપન જ્યાં સુધી અંત ન થાય ત્યાં સુધી કે જ્યાં સુધી અંત ન થાય ત્યાં સુધી ચાલવાનું ચાલુ રાખવું ધ ટોપ ઇઝ સ્મોલ ટ્વેન્ટી બાય ટ્વેન્ટી આઈસ ટેબલ કે શિખર જે છે તે સ્મોલ ટ્વેન્ટી બાય ટ્વેન્ટી એટલે કે વીસ બાય વીસનું આઈસ ટેબલ એક આઈસ ટેબલ હતું એટલે કે શિખર વીસ બાય વીસનું એક નાનું એવું આઈસ ટેબલ જેવું લાગતું હતું આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વોરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી આઈ સો મેં જોયા સેવરલ ફ્લેગ્સ કેટલાક ધ્વજને ઓફ વોરિયર્સ કન્ટ્રીઝ જુદી જુદી જુદા જુદા દેશના ફ્લટરિંગ લહેરાતા પ્રાઉડલી ગર્વથી કે મેં ગર્વથી જુદા જુદા દેશના ધ્વજ લહેરાતા જોયા

જરૂર પડી ન હતી જેટ કે આઈ ફાઇનલી આઈ હેડ અરાઈવ કે અંતે હું પહોંચી ચૂકી હતી કે હું આ ક્ષણને આટલી બધી વખત મારા મનમાં જીવી હતી કે મારે કહેવાની જરૂર પડી ન હતી કે હું અંતે પહોંચી ગઈ હતી એટ ટેન ફિફ્ટી ફાઈ એમ ઓન ટ્વેન્ટી ફર્સ્ટ મે ટુ થાઉઝન્ડ થર્ટી કે દસ ને પંચાવને સવારમાં દસ ને પંચાવને એકવીસ મે બે હજાર તેરના રોજ આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ હું દુનિયાના સૌથી ઊંચા શિખર પર હતી કે સવારમાં દસ ને પંચાવને એકવીસ મે બે હજાર તેરના રોજ હું દુનિયાના સૌથી ઊંચા શિખર પર હતી આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ આઈ ફેલ્ટ મેં અનુભવ્યું ડાન્સિંગ નૃત્ય કરવાનું ક્રાઇંગ રડવાનું લાફિંગ હસવાનું એટ ધ સેમ ટાઈમ તે સમયે કે મને તે સમયે નૃત્ય કરવાનું રડવાનું અને હસવાનું મન થતું હતું માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન કે મારું મન લાગણીઓના કેલિડોસ્કોપ જેવું હતું એવરી વન હેઝ અ રીઝન ટુ બી અ લાઈવ એવરી વન દરેક પાસે હેઝ હોય છે અ રીઝન જી કારણ ટુ બી અ લાઈવ જીવવાનું કે દરેક વ્યક્તિ પાસે જીવવાનું કારણ હોય છે મે બી ધીસ વોઝ માઇન્ડ મે બી એટલે કદાચ ધીસ વોઝ માઇન્ડ આ મારું હતું કે કદાચ મારું આ આજે એક કારણ હતું આઈ હેલ્ડ માય ફ્લેગ મેં મારો ધ્વજ પકડ્યો એન્ડ રેઝ ધ બોથ માય હેન્ડ મારા બંને હાથ ઊંચા કર્યા હાઈ અપ એટલે કે ઊંચા ટુ રજિસ્ટર નોંધવા માટે માય કન્ટ્રીઝ રેકોર્ડ મારા દેશનો રેકોર્ડ કે મેં મારો ધ્વજ લીધો અને મારા દેશના રેકોર્ડને નોંધવા માટે મારા બંને હાથને ઊંચા કર્યા તો મિત્રો આ ભાગની અંદર આપણે જોયું કે અરુણિમાએ કેટલી મુશ્કેલીઓ વેઠવા છતાં પણ તે એવરેસ્ટ કરી ચૂકી છે તો મિત્રો આપણે બધી આપણી પાસે તો બધી જ વસ્તુ છે તો પણ આપણે સમજી વિચારીને કંઈ પણ કરી શકતા નથી તો માટે જીવનની અંદર આપણે કોઈ પણ નિર્ણય અડગતાથી લઈએ તો એ પાર પડે જ છે એ આપણી ઉપર છે તો આ યુનિટમાં આપણે જોયું કે એક અપંગ સ્ત્રી કઈ રીતે એવરેસ્ટર કરે છે તો હવે મિત્રો જય હિન્દ